વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા એસટી ડેપો ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ખડખડ અને કિલોમીટર પૂરા થઈ ગયેલી એસટી બસો મુસાફરી માટે ચલાવવામાં આવતી હોય છે, ત્યારે કીર્તિસ્તંભ ડભોઈથી માલસર જતી એસટી બસ સ્વચ્છ સલામત સમયબંધ સવારી થતાં તાલુકાના શિરોડા ગામ પાસે પંચર પડતા મહિલા પુરુષ બાળકો મુસાફરો અટવાઈ ગયા હતા. તો વર્ષો જૂના અને ઘસાઈ ગયેલા ટાયરોને કારણે રસ્તા વચ્ચે પંચર પડવાના બનાવ અનેક વખત બનતા રહે છે, ત્યારે વહેલાસર ઘરે પહોંચવાની જગ્યાએ ઠંડીની મોસમમાં બસ પંચર પડતા એસટી બસમાંથી મુસાફરો ઉતરી જઈ અન્ય વાહનોની રાહ જોવા માટે ઉભા રહ્યા હતા, જ્યારે કે એસટી ડેપો મેનેજર અન્ય બસ નહીં મૂકવાના કારણે પેસેન્જરે ટિકિટ લીધેલ હોવાથી પરંતુ ખાનગી અનુમાન જવા મજબૂર બન્યા હતા. ત્યારે કે પેસેન્જરે જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ડભોઈ એસટી ડેપોમાં ગામડાના પેસેન્જરોની અવર જવર માટે જૂની અને ખરાબ બસો મૂકવામાં આવે છે અને કેટલીક બસોના ત્યારે મુસાફરોની સલામતી કેટલી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. શું થયું છે? આ ડભોઈ થી બસ ઉપડે છે, અમારે કંજેઠા જવું છે, પણ અડધો કલાકથી ઠંડીમાં અહીં ઊભો છે, હજુ બસ પંચર કરવા કોઈ આવી નહીં. કઈ બસ હતી? વડોદરા થઈ વડોદરા માલસર. કઈ જતા હતા તમે? અડધો કલાક થી ઉભા છે, બસ તો કેવી બસ આવે, બસ આવે વાયદા કરા કરે. ક્યાં જતા હતા? શિરોર માલસર. ક્યાંથી આવ્યા? મેં બોરડાથી આવ્યો. કઈ જગ્યા પર આ થયું છે? શિરોલા બસ સ્ટેન્ડ ઉપર. શું થયું? પંચર પહેરી. કઈ બસ છે? ડભોઈ માલસર. કઈ બસ છે? એટલે ખાનગી છે કે સરકારી? સરકારી. કેટલા કલાકથી ઉભા છે? અડધો કલાક ઉપર થયો. આવી નહીં બસ હજુ? ના. શું કહે છે ડ્રાઈવર? હજુ આવે છે કે અડધો કલાકમાં. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.